હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને વ્યવસ્થિત બધા ભણી રહ્યા છો ને? યસ, બધા જ નિયમિત વાંચતા રહેજો, નિયમિત હોમવર્ક બધા સબમિટ કરાવતા રહેજો. ઓકે. ના, અહીંયા આપણે જસ્ટ સંકલ્પ સંખ્યામાં, જસ્ટ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું તે પ્રમાણે, હવે આપણા પાસે બે જ ટોપિક બાકી રહ્યા છે. એક દ્વિઘાત સમીકરણ અને બીજું છે સંકલ્પ સંખ્યાનું વર્ગમૂળ. બંને ઇઝી છે, મજા આવે એવું છે. ઓકે. ના, એમાંથી પહેલું આપણે જોઈએ દ્વિઘાત સમીકરણ. હવે તમને એવો વિચાર આવતો હશે કે દ્વિઘાત સમીકરણો કેમ, કારણ કે દસમામાં તો આપણે દ્વિઘાત સમીકરણો ભણી ગયા છે, એનો ઉકેલ પણ શોધ્યો છે. તો પાછા અગિયારમાં કે તો યસ, અગિયારમાં એટલા માટે કે દસમામાં વિવેચક જો ઋણ થઈ જાય, એટલે કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી લેસ ધેન ઝીરો થઈ જતું હતું, તો આપણે એનો વાસ્તવિક ઉકેલ નથી એમ કરીને આપણે દાખલો મૂકી દેતા રહ્યો. અહીંયા હવે આપણા પાસે ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ મળે છે, સંકર વર્ગમૂળ મળે છે. તો યસ, હવે આપણે આ દાખલાઓ આગળ કરી શકીશું, અને આપણે એ પ્રકારના દાખલાઓનું જ અહીંયા એ પ્રકારના દ્વિઘાત સમીકરણોના જ દાખલા આપણે અહીંયા ગણવાના છે. ઓકે. તો યસ, અહીંયા શરૂઆત કરીએ તો યસ, પહેલા તો દ્વિઘાત સમીકરણ કોને કહીએ આપણે? ઓકે. અહીંયા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ પ્લસ બી એક્સ પ્લસ સી ચાર. A, B, C belongs to R. અને A is not equals to 0 ને ચલ X નું દ્વિઘાત સમીકરણ કહેવાય. ઓકે, આટલા બધું જાણીએ છીએ આપણે. એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં A is not equals to 0, એટલે કે એક્સ સ્ક્વેર વાળું પદ રહેવું જોઈએ. એ બી સી કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ થઈ શકે છે. ઓકે. ના, આમાં જો બી સ્ક્વેર માઇનસ ફોર એ સી ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ઝીરો, અને આપણે વિવેચક કહેતા હતા. ઓકે. યસ, હજુ બી આ લખી દઉં. ડી બરાબર કેપિટલ ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર, એટલે આ બધા જે છે ને ઘટકો એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ઝીરો હોય તો યસ, સમીકરણ એકનો વાસ્તવિક ઉકેલ મળે. ઓકે. એટલે કે આપણે વાસ્તવિક ઉકેલ શોધતા હતા, પરંતુ જો વિવેચક D બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી લેસ ધેન ઝીરો, તો વાસ્તવિક ઉકેલ ન મળે. યસ, આપણે આ જ સિચ્યુએશન આગળ લઈ જવાની છે જે દસમામાં આપણે નથી ફેસ કરતા હતા, અહીંયા આપણે કરીશું. યસ, અહીંયા એટલે કે આ વર્ગમૂળ મળે, આનો ઉકેલ એકચ્યુઅલી શું લખાતો હોય છે? એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, આ સમીકરણ આપ્યું, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપન ટુ. યસ, આનો ઉકેલ એટલે કે એક્સના મૂલ્યો આ રીતે આપણે શોધતા હતા. એમાં આપણે આ વર્ગમૂળ વાળું પદ યસ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ઝીરો, ઝીરો કે ઝીરો કરતા મોટું થવું જોઈએ, તો એનો વાસ્તવિક ઉકેલ મળે. પરંતુ હવે જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી લેસ ધેન ઝીરો હોય તો એનો ઉકેલ આપણે અહીંયા શોધવાનો છે. તો યસ, કારણ કે આપણને હવે ઋણ વસ્તુની ખબર છે, અને જસ્ટ આ વસ્તુ લખતા પહેલા આપણે છે ને આગળ સંકેતો જોયા હતા. જસ્ટ એક જસ્ટ નોટ તરીકે લખીએ તો આપણે આ રીતે વર્ગમૂળમાં ચાર તો આપણે લખતા હતા ટુ, અને વર્ગમૂળમાં માઇનસ ચાર તો યસ આપણે લખતા હતા આઈ. ઓકે, ચારનું વર્ગમૂળ બે, વર્ગમૂળમાં માઇનસ વન. યસ, આમાં આગળ જોયું, છતાંય પાછું એક વખત બતાવી દઉં. અહીંયા વર્ગમૂળમાં માઇનસ વન ઇન્ટુ ફોર લખાય, માઇનસ વન ઇન્ટુ વર્ગમૂળમાં ફોર, વર્ગમૂળમાં માઇનસ આવી એટલે આપણે આઈ કહેતા હતા, અને આનું વર્ગમૂળ. ઓકે, આપણે આના પરથી હવે આ ડાયરેક્ટ આ વસ્તુ લખી, અને આપણે આગળ જોયું બી છે, અહીંયા આ જ વસ્તુનો ઉપયોગ કરીશું. જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી લેસ ધેન ઝીરો તો એક્સ બરાબર માઇનસ બાય બી પ્લસ ઓર માઇનસ, અહીંયા નેગેટિવ છે
અહીંયા જો માઇનસ હું કોમન કાઢી નાખીશ તો આ અંદર કૌંસમાં 4ac માઇનસ ડી સ્ક્વેર છેદમાં 2a માઇનસ આ પદ ધન થઈ ગયું, આ રીતનું થઈ ગયું, આ માઇનસ અને આ પદ ધન. એટલે અહીંયા આપણે લખી શકીશું માઇનસ બી પ્લસ વન માઇનસ વર્ગમૂળમાં માઇનસ વન ઇન્ટુ વર્ગમૂળમાં 4ac માઇનસ બી સ્ક્વેર છેદમાં 2a. હવે આપણે ધન પદ હશે એનું વર્ગમૂળ કાઢી શકીશું અને આની જગ્યાએ આપણે આઈ એટલે કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ આઈ વર્ગમૂળમાં 4ac માઇનસ બી સ્ક્વેર બાય 2. આ રીતે આપણે દાખલાઓ કરવાના છે, બીજું કઈ જ નથી. ઓકે, અને આપણે જે દ્વિઘાત સમીકરણમાં છે, દ્વિઘાત સમીકરણમાં આ જ એક્સટેન્શન છે, બીજું કઈ જ નથી. ઓકે, નાઉ હવે હું આના આધારિત દાખલા કરું છું દ્વિઘાત સમીકરણમાં, જેમાં દરેકમાં આપણને આ સિચ્યુએશન જ મળશે. કારણ કે આ સિચ્યુએશન આપણે દસમામાં નથી કરી, દસમામાં આના પ્રમાણે કર્યું હતું. ઓકે, અહીંયા આ વસ્તુ આવશે તો યસ, હવે આપણને ખબર છે ઋણ સંખ્યાના વર્ગમૂળ માટે જ આપણે સંકર સંખ્યાઓને બનાવી છે અને એના પરથી જ આખો સંકર સંખ્યાઓની સંકલ્પમાં બની છે. ઓકે, તો યસ એ વસ્તુ જ આપણે આગળ કેરી ઓન કરવાની છે. ઓકે, સો હું દાખલા લખું છું, દાખલા કેવી રીતે ગણાય છે આપણે જોઈએ. અહીંયા મેં એક દાખલો લખ્યો છે, ઉકેલો એક્સ સ્ક્વેર પ્લસ ટુ બરાબર ઝીરો. યસ, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ ટુ અહીંયા ઉકેલનો મતલબ કે આ સમીકરણ ઉકેલ એટલે કે એક્સ ના એવા મૂલ્ય આપણે શોધવાના છે જેનું આપણને જે આ સમીકરણનું સમાધાન કરે એનો ઉકેલ કહેવાય. યસ, આ સિમ્પલ છે, આગળ બી આપણે જોયા છે જયારે મેં તમને ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ એ ટોપિકમાં મેં બતાવ્યું છે. યસ, અહીંયા એક્સ નો ઉકેલ મેળવવાનો તો ટુ ને જમણી બાજુ લઈ જવું તો એક્સ સ્ક્વેર બરાબર ઝીરો માઇનસ ટુ, એક્સ સ્ક્વેર બરાબર માઇનસ ટુ થશે. યસ, હવે એક્સ નું મૂલ્ય શોધવું તો મારે બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે. યસ, એટલે હું બંને બાજુ વર્ગમૂળ ધન કે ઋણ હોઈ શકે, એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં માઇનસ ટુ લખાશે. નાઉ અહીંયા આપણે જે રીતે વર્ગમૂળમાં માઇનસ ફોર તો યસ આઈ જે આનું વર્ગમૂળ થતું હોય એ અહીંયા બેનું વર્ગમૂળ નીકળે એવું નથી, પણ માઇનસનું આપણે આઈ લખીશું એટલે અહીંયા આપણે લખીશું એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ આઈ રૂટ ટુ. ઓકે, એકદમ સિમ્પલ વસ્તુઓ છે અને આ ટોપિક તો મેં જયારે ઋણ વાસ્તવિક સંખ્યાનો વર્ગમૂળ એ ટોપિક હતા મેં તમને ત્યાં બતાવી આપ્યા હતા અને અમુક વર્ગમૂળ આપણે કાઢી આપ્યા હતા. ઓકે, ત્યાં આપણે મેં તમને સ્પષ્ટતા કરી હતી કે વર્ગમૂળમાં ચાર અને ચારનું વર્ગમૂળ એ બે ફરક વસ્તુ છે. ઓકે, વર્ગમૂળમાં ચાર તેનો મતલબ બે અને ચારનું વર્ગમૂળ તો કે પ્લસ ઓર માઇનસ ટુ, ધન અથવા કે ઋણ એ ઇકવલ થાય. અહીંયા આપણે જયારે લખીએ છીએ બંને બાજુ વર્ગમૂળ કાઢતા એટલે આપણે પ્લસ ઓર માઇનસ એ સંખ્યાના આગળ મૂકીએ છીએ. ઓકે, સો આ રીતે આપણે આ કરવાનું છે. જસ્ટ ઝડપથી જોઈ લો, આપણે બીજા બી દાખલામાં બતાવી દઉં, બહુ જ ઇઝી છે અને ઝડપથી પતી જશે. યસ, મેં બીજા અહીંયા ત્રણ દાખલા લખ્યા છે. યસ, ઝડપથી થશે, વાંધો નહીં આવશે ને મજા પણ આવશે. ઓકે, ના ઉકેલો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન બરાબર ઝીરો. આ સમીકરણ આ દ્વિઘાત સમીકરણ છે એટલે કે યસ અહીંયા એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવ. યસ, આ દ્વિઘાત સમીકરણનું વ્યાકરણ સ્વરૂપ એ એટલે કે એક્સ સ્ક્વેર સ્વગુણક. અહીંયા એક્સ સ્ક્વેર સ્વગુણક શું થશે? વન, એટલે કે એ બરાબર વન. બી એટલે એક્સ નો સ્વગુણક, એક્સ નો સ્વગુણક શું છે? અહીંયા પણ વન છે, બી ઇઝ ઇક્વલ્સ ટુ વન. એ પ્રમાણે સી એટલે અચળ પદ, અચળ પદ અહીંયા શું છે? તો વન. ઓકે, એટલે પહેલા અહીંયા શોધી કાઢવાનું બી સ્ક્વેર માઇનસ ફોર એ સી. બી સ્ક્વેર એટલે કે આ થશે વન નો વર્ગ માઇનસ ફોર એ વન સી વન ઇઝ ઇક્વલ્સ ટુ વન માઇનસ ફોર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ થ્રી. યસ, કઈ વાંધો નથી. માટે હવે આનો ઉકેલ એટલે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એ સી છેદમાં ટુ એ. યસ, આ બધી જ કિંમત આપણે મૂકીએ, માઇનસ બી, બી એટલે વન છે, માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એ સી આપણે શોધી કાઢ્યું છે, શું આવે છે? માઇનસ ત્રણ છેદમાં ટુ ઇન્ટુ એ બરાબર વન છે. યસ, માઇનસ વન
યસ. હવે અહીંયા શું લખાશે, આપણે આગળ જોયું વર્ગમૂળમાં માઇનસ ટુ, તો આઈ વર્ગમૂળમાં ટુ, એના પ્રમાણે આ પ્લસ ઓર માઇનસ અહીંયા આપણે લખી શકીશું આઈ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે. આ તમારો ઉકેલ એક્સ બરાબર માઇનસ વન પ્લસ આઈ વર્ગમૂળમાં ત્રણ બાય ટુ, અથવા માઇનસ વન માઇનસ આઈ વર્ગમૂળમાં ત્રણ બાય ટુ. યસ, આ રીતે જવાબ. બહુ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ મેથડ. ખાલી આ વસ્તુ ધ્યાન રાખવાની છે, બીજું કઈ જ નથી. કારણ કે હવે આપણા પાસે ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ સંકર સ્વરૂપમાં છે, જસ્ટ એ આપણે વાપરવાનું છે. ઓકે, આ જ વસ્તુ હવે સિમ્પલી ફટાફટા દાખલાઓ ગણી શકાશે. યસ, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવતા, યસ, એ બરાબર વર્ગમૂળમાં પાંચ એક્સ સ્ક્વેર નો સગુણક, બી બરાબર એક્સ નો સગુણક એટલે અહીંયા વન, સી બરાબર અચળ પદ એટલે વર્ગમૂળમાં પાંચ, પહેલા શોધી લખવાનું બી સ્ક્વેર માઇનસ ફોર એસ પી, બી સ્ક્વેર એટલે કે એક નો વર્ગ માઇનસ ફોર, એ બરાબર રૂટ ફાઈવ, સી બરાબર રૂટ ફાઈવ, વન માઇનસ રૂટ ફાઈવ ઇન્ટુ રૂટ ફાઈવ, ફાઈવ પાંચ ચોક વીસ, એટલે આ થશે માઇનસ ઓગણીસ. આ વસ્તુ આવી ગયું. હવે યસ, આનો ઉકેલ એટલે કે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ માઇનસ બી, એટલે કે અહીંયા બી ઇઝ ઇક્વલ્સ ટુ વન છે એટલે આ માઇનસ વન, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી માઇનસ ઓગણીસ અપન ટુ ઇન્ટુ એ બરાબર આપણા પાસે છે રૂટ ફાઈવ, યસ, માઇનસ વન આની જગ્યાએ આઈ વર્ગમૂળમાં ઓગણીસ. યસ, આનું વર્ગમૂળ નીકળતું તો કાઢી નાખવાનું, ઓગણીસ નું વર્ગમૂળ નીકળે એવું નથી, એટલે અહીંયા વર્ગમૂળમાં જ મૂકીશું છેદમાં ટુ રૂટ ફાઈવ. આ તમારો જવાબ. યસ, આના પર આધારિત સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ છે. પાંચ પોઈન્ટ ત્રણ નો મેં ચોથો દાખલો અહીંયા લખ્યો છે. ઉકેલો માઇનસ એક્સ પ્લસ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો. યસ, આ જ સ્ટ્રેટ ફોરવર્ડ મેથડ. એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા, માટે એ બરાબર એક્સ સ્ક્વેર નો સગુણક એટલે અહીંયા માઇનસ વન છે, બી બરાબર એક્સ નો સગુણક અહીંયા વન છે, સી બરાબર અચળ પદ અહીંયા માઇનસ ટુ છે, માટે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી, બી સ્ક્વેર એટલે એક નો વર્ગ માઇનસ ફોર, એ બરાબર અહીંયા માઇનસ વન અને સી બરાબર માઇનસ ટુ, વન માઇનસ માઇનસ પ્લસ પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ અને અહીંયા ચાર દુની આઠ, આપણને મળશે માઇનસ સેવન. ઓકે, આ બી સ્ક્વેર માઇનસ ફોર એસી થયું. ઓકે, માટે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપન ટુ એ. યસ, બી બરાબર શું છે અહીંયા વન, અહીંયા માઇનસ વન પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી માઇનસ સેવન, ટુ ઇન્ટુ એ બરાબર માઇનસ વન છે, માઇનસ વન પ્લસ ઓર માઇનસ આઈ રૂટ સેવન અપન માઇનસ ટુ. આ તમારો ઉકેલ. યસ, બહુ સિમ્પલ વસ્તુ, સ્ટ્રેટ ફોરવર્ડ, ફટાફટ થઈ જાય એવા છે. યસ, મેં એકદમ જ કીધું છેલ્લા બે ટોપિકો છે, સરળ છે, ફટાફટ પતી જાય એવા છે. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે દ્વિઘાત સમીકરણ ઉકેલ કરવાનો છે. અહીંયા દ્વિઘાત સમીકરણનો મેઇન જે આપણે વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર સી ઋણ આવતું હતું એનો ઉકેલ ના મળે એના માટેના જ અહીંયા ઉકેલ મેળવવાના છે. અહીંયા ઋણ સંખ્યાનો આપણે સંકર ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ આપણે સંકર સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. બસ આ જ વસ્તુ અહીંયા કરવાની છે. ઓકે, સો જસ્ટ ઝડપથી લખી લો. બીજા હું તમને એક બે સ્વાધ્યાયના બતાવી દઉં, પછી આગળ બીજા ટોપિક તરફ વધીએ. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ ના બીજા બે દાખલા લખ્યા છે અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ હું પૂરું કરીશ. ઓકે, બાકીના દાખલા તમારે કરવાના થશે. યસ, ઇઝીલી આ રીતે જ એક જ સિસ્ટમથી કરવાના છે, બીજું કંઈ નહીં. દ્વિઘાત સમીકરણ આપેલું છે, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા. જો તમે ડાયરેક્ટલી લખી શકતા હો તો એ વાંધો નહીં, એ બરાબર રૂટ થ્રી, બી બરાબર માઇનસ રૂટ થ્રી ને સી બરાબર થ્રી, એ તો ડાયરેક્ટ લખશો તો એ વાંધો નથી, આ સ્ટેપ્સ નહીં લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અહીંયા
ए बराबर एक्स स्क्वायर नो सहगुणक એટલે કે રૂટ 3 बी बराबर एक्स नो सहगुणक એટલે माइनस रूट 2 सी बराबर अचल पद એટલે કે અહીંયા 3 रूट 3 तथा बी स्क्वायर माइनस 4ac बी स्क्वायर એટલે અહીંયા माइनस रूट 2 નો वर्ग माइनस 4 ए बराबर रूट 3 ने सी बराबर 3 रूट 3 ओके ना माइनस वर्ग नो वर्ग 1 रूट 2 नो वर्ग 2 माइनस यस 4 तरी 12 रूट 3 इंटू रूट 3 3 થશે ને 3 તરી 9 9 6 36 ઓકે એટલે અહીંયા મને મળશે માઇનસ 34 માટે એનો ઉકેલ x બરાબર માઇનસ b પ્લસ 4 માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4 ac અપન 2a યસ આના પ્રમાણે કિંમતો જ મૂકવાની છે હવે માઇનસ b બરાબર માઇનસ રૂટ 2 આ ધ્યાન રાખવાનું પ્લસ 4 માઇનસ વર્ગમૂળમાં અહીંયા આપણા પાસે b સ્ક્વેર માઇનસ 4 ac b સ્ક્વેર માઇનસ 4 ac માઇનસ 34 થઈ ગયું ઓકે ના અહીંયા યસ 2a 2a બરાબર આપણા પાસે છે રૂટ 3 ઓકે ના આનો જવાબ x બરાબર રૂટ 2 પ્લસ ઓર માઇનસ આની જગ્યાએ i રૂટ 34 અપન 2 રૂટ 3 યસ આ રીતે આપણે આનો જવાબ લખવાનો છે રૂટ 3 એક્સ સ્ક્વેર માઇનસ રૂટ 2 એક્સ પ્લસ 3 રૂટ 3 ઓકે ફાઇન નો પ્રોબ્લેમ યસ આ રીતે તમે આ જવાબ લખી શકો તો પણ ચાલે હજુ પણ જો તમારે આગળ વધવું હોય તો તમે આ વસ્તુ પણ કરી શકો છો અહીંયા રૂટ 2 પ્લસ i આ 2 ઇન્ટુ 17 લખાશે છેદમાં 2 ઇન્ટુ રૂટ 3 યસ અહીંયા રૂટ 2 પ્લસ 4 માઇનસ આ આને આપણે रूट 2 इंटू रूट 17 आ वस्तु लखी शकिए 2 रूट 3 बने माथी रूट 2 सामान्य निकल से 1 प्लस और माइनस i रूट 17 छेद में 2 रूट 3 लखा से इस बाकी ने जवाब यहां हूं पूरो करू छु ये माटे यहां x बराबर यस रूट टू अपन टू छे टू ની જગ્યાએ रूट टू इंटू रूट टू થાય એક रूट टू उड़ी जाए एक रूट टू नीचे रहे तो आने तुम्हें 1 प्लस और माइनस i रूट 17 छेद में रूट टू इंटू रूट 3 એટલે કે 1 प्लस i रूट 17 अपन रूट 6 આ જવાબ પણ લખે ઓકે આ લખશો કે અહીંયા સુધી લખશો સાદો સ્વરૂપ આપશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બંને જવાબો સાચા જ છે ઓકે સો આ રીતે યસ અહીંયા આપણને દેખાય કે બંનેમાંથી રૂટ 2 કોમન નીકળે એવું છે તો યસ એ રીતે તમે આગળ વધી શકો છો ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઓકે આ લખો જવાબ અહીંયા સુધી અથવા તો આ અને અહીંયા સાદું સ્વરૂપ આપીને આગળ વધશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ઓકે એ જ રીતે લાસ્ટ એક્ઝામ્પલ છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બાય રૂટ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 છે ઓકે અહીંયા એક્સ સાથે 1 અપન રૂટ 2 છે યસ એટલે અહીંયા ગણતરીમાં કદાચ થોડી તકલીફ પડે અહીંયા પહેલા આપણે એને લસા કાઢી નાખીએ અહીંયા રૂટ 2 લસા નીકળશે એટલે આપણે આને લખી શકીશું રૂટ 2 એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ રૂટ 2 છેદમાં રૂટ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 યસ રૂટ 2 ની જમણી બાજુ લઈ જઈએ સો અહીંયા રૂટ 2 એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ રૂટ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 થઈ ગયું યસ હવે સાદું સ્વરૂપ જે છે પ્રમાણે આવી ગયું અહીંયા a બરાબર રૂટ 2 b બરાબર x નો સહગુણક 1 c બરાબર રૂટ 2 માટે b સ્ક્વેર માઇનસ 4ac એટલે કે અહીંયા 1 નો સ્ક્વેર માઇનસ 4 રૂટ 2 ઇન્ટુ રૂટ 2 1 માઇનસ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 2 થશે 4 દુની 8 એટલે આ થશે માઇનસ 7 માટે x बराबर माइनस बी प्लस और माइनस वर्गमूल में बी स्क्वेर माइनस 4ac अपन 2a माइनस बी बी बराबर 1 छे तो माइनस 1 प्लस और माइनस वर्गमूल में माइनस 7 छेद में
टू इंट ए बराबर मारा पास है रूट टू आ माइनस वन प्लस वन माइनस आई रूट सेवन छेद टू रूट टू आ तमारो उकेल आई गयो सो जस्ट झड़पती थे आया हे जो आप दसवा भड़िया छे वस्तु गणवानी कई खाली फक्त जो वर्गमूल में ऋण संख्या आए थे अपने आई ना स्वरूप में लखवानी बाकी जवाब ए रीते ज आगळ वधवानुं छे ओके नवो कई नथी फक्त अहींया आ वर्गमूल में जे ऋण संख्या आए थे जगह अपने आई वर्गमूल में जे पद छे ए तो लखी ने अपने आगळ वधवानुं छे बीजुं कई नथी ओके यस आ झड़पथी लखी लो अहींया अपने स्वाध्याय पांच पॉइंट त्रण अने द्विघात समीकरण नो जे टॉपिक हतो ए पण फिनिश थाय छे नेक्स्ट आपणे द्विघात सॉरी संकर संख्या वर्गमूल संख्या संख्या वर्गमूल ने आपणे એની કોઈ રીત નથી પણ એને દાખલાની રીતે જ ગણાશું સંકર સંખ્યાનું વર્ગમૂળ બી કોઈ સંખ્યા સંખ્યા છે એવું ધારીને આપણે આગળ કરવાનું છે ઓકે જસ્ટ બતાવું છું એક બે એક્ઝામ્પલ બતાવીશ એટલે પણ ક્લિયર થઈ જશે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ધીસ ક્વિકલી જે સ્ટુડન્ટ મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે માઇનસ સેવન માઇનસ ટ્વેન્ટી ફોર આઈ નું વર્ગમૂળ શોધો ઓકે અને આ સંકર સંખ્યા છે એનું વર્ગમૂળ આપણે અહીંયા ઉદાહરણથી જોઈશું ઉદાહરણથી જ આ વસ્તુ સમજાશે ઓકે આપણે શું ધારવાનું કે કોઈ સંકર સંખ્યા છે તો સંકર સંખ્યાનું વર્ગમૂળ બી કોઈ સંકર સંખ્યા છે એવું ધારીને ચાલવાનું આપણને ખબર છે વાસ્તવિક સંખ્યા પણ સંકર સંખ્યામાં આવી જ જાય જયારે આપણે વાય બરાબર ઝીરો લઈએ તો જે સ્વરૂપ હોય એ શુદ્ધ વાસ્તવિક સ્વરૂપ હોય એટલે એમાં બધી વાસ્તવિક સંખ્યાઓ આવી જ જતી હોય છે જે પણ મૂળ હશે એ સંકર સંખ્યા પ્રમાણે આવી જ જાય ઓકે એટલે અહીંયા આપણે જસ્ટ આખો આ રીતે શરૂઆત કરવાનું ધારો કે વર્ગમૂળમાં સોરી માઇનસ સેવન માઇનસ ટ્વેન્ટી ફોર આઈ અનુમે વર્ગમૂળ એ કોઈ સંકર સંખ્યા છે એક્સ પ્લસ આઈ વાય જસ આપણે અહીંયા એવું ધારીએ છીએ આ સંકર સંખ્યાનું કોઈ વર્ગમૂળ એ કોઈ સંકર સંખ્યા છે હવે અહીંયા આના પરથી આપણે એક્સ અને વાયનું મૂલ્ય શોધવાનું પછી આમાં જે મૂકીશું એ એના વર્ગમૂળ કહેવાશે ઓકે ના હવે એક્સ અને વાયનું મૂલ્ય શોધવા માટે છે ને અહીંયા આ બાજુ વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ લઈએ બંને બાજુ વર્ગ કરતા યસ અહીંયા વર્ગમૂળનું વર્ગ જે છે પદ એ જ આવશે વર્ગની અંદર માઇનસ સેવન માઇનસ ટ્વેન્ટી ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ થશે એક્સ પ્લસ આઈ વાય આખાનો વર્ગ માટે હવે આ પદ હું અહીંયા લખી દઉં છું આનું આપણે એક્સ પ્લસ વાય આખાનો વર્ગ જે આપણે વિસ્તરણ ભણ્યા છે એ જ એક્સ સ્ક્વેર યસ પ્લસ વાય સ્ક્વેર એટલે કે અહીંયા થશે આઈ વાય આખાનો વર્ગ પ્લસ આ ત્રણે પદનો ગુણાકાર એટલે કે અહીંયા આઈ ટુ એક્સ વાય બરાબર માઇનસ સેવન માઇનસ ટ્વેન્ટી ફોર આઈ ઓકે ના અહીંયા આપણે એક્સ સ્ક્વેર અહીંયા હું લખું છું બાકીના પદોમાં તમે ડાયરેક્ટ લખી શકશો પ્લસ આ થશે આઈ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર પ્લસ આઈ ટુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેવન માઇનસ ટ્વેન્ટી ફોર આઈ યસ આઈ સ્ક્વેર બરાબર આપણને ખબર છે માઇનસ વન એટલે આ થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ આઈ ટુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેવન માઇનસ ટ્વેન્ટી ફોર આઈ થઈ ગયું ના હવે અહીંયા છે ને યસ ડાબી બાજુ આ વાસ્તવિક ભાગ થયો અને આઈ વાળો ભાગ આ છે ડાબી બાજુ એક સંકર સંખ્યા છે જમણી બાજુ એક સંકર સંખ્યા છે સંકર સંખ્યાની સમાનતા પ્રમાણે બંનેના વાસ્તવિક ભાગ અનુરૂપ વાસ્તવિક ભાગો અને કાલ્પનિક ભાગો સમાન થવા જોઈએ એટલે અહીંયા બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવતા ઓકે આમાં વાસ્તવિક ભાગ આ થશે અને આ બાજુ શું છે માઇનસ એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર માઇનસ સેવન અને કાલ્પનિક ભાગ અહીંયા આ ટુ એક્સ વાય અહીંયા આઈ સાથે માઇનસ ટ્વેન્ટી ફોર ઓકે આ હવે પરિણામ ધ્યાન રાખવાનું છે હવે આના પરથી જ આપણે શોધવાનું છે પણ આના માટે અહીંયા એક નિત્યસમ જે તમે દસમામાં ભણી ગયા છો એનો પાછો અહીંયા ઉપયોગ કરવાનો છે અને એ નિત્યસમ
દરેક સંકલ્પ સંખ્યાના વર્ગમૂળમાં આ નિત્ય સમ ફરજિયાત આપણે વાપરવાનો આવશે. ઓકે, એટલે અહીંયા કયો નિત્ય સમ છે? એટલે આપણા પાસે આ વસ્તુ છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આખાનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આખાનો વર્ગ પ્લસ ટુ એક્સ વાય આખાનો વર્ગ નિત્ય સમ નો ઉપયોગ કરતા અહીંયા તમે સાદું સ્વરૂપ આપશો તો ડાબી બાજુ થશે એક્સ ની ચાર ઘાત વત્તા ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ વાય ની ચાર ઘાત, અહીંયા એક્સ ની ચાર ઘાત માઇનસ ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર વત્તા વાય ની ચાર ઘાત વત્તા ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, અહીંયા માઇનસ ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ચાર એક્સ સ્ક્વેર એટલે ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ડાબી બાજુનું પદ જ આવી જશે. ઓકે, જે આપણે જસ્ટ સાદી વસ્તુમાં જોઈએ તો આપણે આ વસ્તુ ભણતા હતા, એ પ્લસ બી આખાનો વર્ગ બરાબર એ માઇનસ બી આખાનો વર્ગ પ્લસ ફોર એ બી, આ વસ્તુ આપણે ભણતા હતા. અહીંયા શું થઈ ગયું, એ અને બી ની જગ્યા એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર લઈએ, એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર નો વર્ગ આખાનો બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આખાનો વર્ગ વત્તા ફોર આ બંનેનો ગુણાકાર. ઓકે, એટલે અહીંયા ફોર અહીંયા એક્સ સ્ક્વેર ફોર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને આપણે અહીંયા ટુ એક્સ વાય આખાના વર્ગ એ સ્વરૂપે લખ્યું, એકચ્યુઅલી ફોર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર જ થશે. યસ, જે પ્રમાણે કારણ કે અહીંયા ટુ એક્સ વાય છે ને આપણા પાસે, એટલે આપણે એને એ રીતે લખીએ છીએ. આ નિત્યસમ યાદ રાખવાનું છે. જ્યારે બી સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું હશે, યસ, પહેલા તો સંકર સંખ્યાના વર્ગમૂળને આપણે કોઈક સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાય છે એવું ધારી લઈએ, બંને બાજુ વર્ગ કરીને જે સાદુરૂપ આપતા જઈએ, બંને બાજુના વાસ્તવિક અને કાલ્પનિક ભાગને આપણે સરખાવવાનું, એના પરથી આપણને યસ આવું પરિણામ મળશે. અહીંયા કોઈ જે સંખ્યા આપેલી છે એના પ્રમાણે આના પછી આપણે આ નિત્યસમ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર આખાનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આખાનો વર્ગ વત્તા ટુ એક્સ વાય આખાનો વર્ગ એને સાદુ સ્વરૂપ આપશે, ડાબી બાજુ જમણી બાજુ સમાન જ થશે એનું. યસ, અને એના માટે આપણને આ વસ્તુનો ખ્યાલ હશે, આપણે દસમામાં આ વસ્તુ ઘણી વખત વાપરી પણ હશે, એ પ્લસ બી આખાનો વર્ગ પ્લસ એ માઇનસ બી આખાનો વર્ગ પ્લસ ફોર એ બી, અહીંયા એ અને બી ની જગ્યા એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર આવી ગયા છે, બાકી એનું એ જ પદ છે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ એ તમે કોઈ રિલેશન તમે કરી શકો એ રીતે આપણે આ એના માટે મેં તમને આ લખ્યું હતું, બસ આનો ઉપયોગ કરવાનો છે. આનામાં આપણને એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર નું મૂલ્ય ખબર છે, ટુ એક્સ વાય નું મૂલ્ય ખબર છે, આપણે મૂકવાનું છે, એના માટે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આખાનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આપણને મળી ગયું છે માઇનસ સેવન, અહીંયા માઇનસ સેવન નો વર્ગ વત્તા ટુ એક્સ વાય બરાબર માઇનસ ચોવીસ આખાનો વર્ગ, માટે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આખાનો વર્ગ બરાબર માઇનસ સેવન નો વર્ગ એટલે ફોર્ટી નાઇન અને માઇનસ ચોવીસ નો વર્ગ એટલે કે ચોવીસ નો વર્ગ પાંચસો ને છોતેર, માટે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આખાનો વર્ગ બરાબર આ થશે બંનેનો સરવાળો છસો પચીસ. યસ, હવે બંને બાજુ વર્ગમૂળ લેતા, ઓકે, બંને બાજુ વર્ગમૂળ લેતા, ઓકે, વર્ગમૂળ લઈએ એટલે પ્લસ કે માઇનસ બંને લખવું પડે. છસો પચીસ એ કોનું વર્ગમૂળ છે? સો છસો પચીસ નું વર્ગમૂળ શું છે? તો કે પચીસ, પચીસ નો વર્ગ છસો પચીસ છે. તો અહીંયા આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ પચીસ લખી શકીએ, પરંતુ ડાબી બાજુ બે વર્ગ છે, બે વર્ગનો સરવાળો હંમેશા ધન હોય. ઓકે, પરંતુ યસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઝીરો. ઓકે, ના, જો બંને ઇનકેસ બંને ઝીરો હોય તો જ શૂન્ય થાય, અધરવાઇઝ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ઝીરો. માટે કારણ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો હંમેશા ધન જ હોવાનો, કારણ કે આ બંને ધન અને એમનો સરવાળો પૈકી ધન જ હોય, એટલે આપણે ધન મૂલ્ય લેવાનું, એટલે આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વેન્ટી ફાઈવ. યસ, હવે આપણા પાસે સમીકરણ એકમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે, એ બે સમીકરણનો લોગની રીતે આપણે ઉકેલ મેળવવાનો, એટલે અહીંયા સમીકરણ એક અને બે પરથી એકમાં છે મારા પાસે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર માઇનસ સેવન
બે માં મને મળ્યું, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 25 મળ્યા. યસ, આ બંનેનો સરવાળો કરશો લોકમાં એટલે વાય વાય કટ એટલે 2x² ઇઝ ઇક્વલ્સ ટુ મને મળશે 18, માટે x² બરાબર 9. ઓકે, યસ અગેન, માટે અહીંયા વર્ગમૂળ કાઢીશ તો x બરાબર પ્લસ ઓર માઇનસ 3, એક આ ઉકેલ મળ્યો. યસ, x² નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકો. x² બરાબર મારા પાસે શું છે 9 પ્લસ y² ઇઝ ઇક્વલ્સ ટુ 25, માટે y² બરાબર 25 માઇનસ 9 y² બરાબર 16. જેથી વર્ગમૂળ કાઢીશું y, તો y ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 4. ઓકે, આપણને આ બે પરિણામ મળ્યા, x બરાબર પ્લસ ઓર માઇનસ 3 અને y બરાબર પ્લસ ઓર માઇનસ 4. હવે અહીંયા આપણે જોઈશું 2xy બરાબર માઇનસ 24. x અને y નો ગુણાકાર કેવો છે? ઋણ. હવે બે સંખ્યાઓનો ગુણાકાર ઋણ ક્યારે થાય? તો કે બે માંથી એક ધન હોય અને એક ઋણ હોય. આનો અર્થ શું? જો x ધન લઈએ, x નું ધન મૂલ્ય લઈએ ત્યારે y નું ઋણ મૂલ્ય લેવાનું, અથવા તો x નું ઋણ મૂલ્ય લઈએ ત્યારે y નું ધન મૂલ્ય લઈએ. ઓકે, પરંતુ આના પછી લખવાનું, પરંતુ યસ 2xy, યસ ખાલી xy લખશો તો xy ઋણ હોવાથી x બરાબર 3 હોય, બે માંથી એક, અહીંયા 2xy બરાબર માઇનસ 24 છે એટલે અહીંયા બે માંથી એક ધન કે ઋણ હોય ત્યારે જ બંને નો ગુણાકાર ઋણ શક્ય બનશે. તો x બરાબર 3 હોય તો આપણે x ધન લઈએ તો y ઋણ, y બરાબર માઇનસ 4. તથા x બરાબર માઇનસ હોય ત્યારે y બરાબર 4. આ વસ્તુ હશે ત્યારે આ બંને સમીકરણ, બધા સમીકરણનું સમાધાન થાય. એટલે હવે આમાં આ કિંમતો મૂકવાની, x બરાબર 3 લઈએ ત્યારે y બરાબર માઇનસ 4, x બરાબર માઇનસ 3 લઈએ ત્યારે y બરાબર પ્લસ 4. માટે આપણે લખવાનું છેલ્લે, માટે માઇનસ 7 માઇનસ 24 i ના વર્ગમૂળ 3 માઇનસ i 4 અથવા માઇનસ 3 પ્લસ i 4. કારણ કે આપણે જસ્ટ ધાર્યું છે આનું વર્ગમૂળ x પ્લસ i y છે. આપણે આ આગળ વધતા ગયા, x અને y ના મૂલ્યો જસ્ટ બે બે મૂલ્યો મળે છે, પણ જસ્ટ ડાયરેક્ટ એ મૂલ્યો નથી લઈ લેવાના. પાછું આગળ જે પ્રોસિજર કરતા જઈએ, એમાં જે શરતો છે, શરતો પ્રમાણે x અને y ના ચિહ્નો એક સાથે લેવાના છે. અહીંયા એક્સ વાય નો ગુણાકાર ઋણ છે એટલે અહીંયા બંને માંથી એક ધન હોવું જોઈએ, એક ઋણ હોય ત્યારે જ એમનો ગુણાકાર ઋણ થાય. એટલે એક્સ ધન લઈએ ત્યારે વાય ઋણ, અને એક્સ જો ઋણ, કારણ કે એક્સ ના બે મૂલ્યો બી છે પ્લસ 3 ઓર માઇનસ 3, અને વાય ના પણ બે મૂલ્યો મળે છે પ્લસ 4 અને માઇનસ 4. તો યસ, આવી રીતે આપણે એક્સ ને પ્લસ લઈએ તો વાય ને ઋણ લેવાનું, અને વાય ને એક્સ ને ઋણ લઈએ ત્યારે વાય ને પ્લસ લેવાનું. ઓકે, ના આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. અગેન આ વસ્તુ બતાવશે, અને કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો આ જ પ્રોસિજર છે, નવી કોઈ જ વસ્તુ નથી. ઓકે, કઈ રીતે? અહીંયા માઇનસ 7 માઇનસ 24 એનું વર્ગમૂળ શોધવાનું કીધું છે, એનું વર્ગમૂળ કોઈક સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાય છે એવું મેં ધાર્યું. આનો વર્ગ કરીને જસ્ટ આગળ સરળીકરણ કરતા ગયા, બંને બાજુના કાલ્પનિક અને વાસ્તવિક ભાગ આપણે સરખા, એના પરથી આપણને આ સમીકરણ મળ્યું. એના પછી આ નિત્ય સમ આપણે કમ્પલસરી અહીંયા વાપરવો પડશે, તમારે ધ્યાન રાખવું પડશે. x² વત્તા y² આખાનો વર્ગ બરાબર x² માઇનસ y² આખાનો વર્ગ વત્તા 2xy આખાનો વર્ગ. આમાં x² અને y² માઇનસ y² અને 2xy ના મૂલ્યો મારા પાસે છે એ મૂકવું, એટલે મારા પાસે અહીંયા x² પ્લસ y² નું આ આખાનો વર્ગ મળી ગયો. અહીંયા x² પ્લસ y² શોધવું એટલે બંને બાજુ મારે વર્ગમૂળ કાઢવું પડે. અહીંયા આપણે x² પ્લસ y² ધન છે એટલે એનું ધન વર્ગમૂળ જ લેવાનું. x² પ્લસ y² બરાબર 25. અહીંયા જસ્ટ મેં એક્સપ્લેનેશન લખ્યું, આના પર તમે જો આ ડાયરેક્ટ લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કૌંસમાં તમે લખી નાખશો, કારણ કે x² પ્લસ y² ઇઝ ગ્રેટર ધેન 0, કારણ કે બે વર્ગોનો સરવાળો એક ધન સંખ્યા જ હોય. ઓકે, યસ, આ વસ્તુ આવી ગયા પછી આ બે સમીકરણો લોકની મદદથી આપણે
એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના મૂલ્યો શોધવાના, એમના વર્ગમૂળ લઈ લેવાના, એના પછી એક્સ નો ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત થયેલો છે એના પ્રમાણે એક્સ અને વાયના મૂલ્યો લેવાના. જો અહીંયા એક્સ વાય નો ગુણાકાર પ્લસ આવતો ને તો યસ એક્સ બી ધન લેવાનું, ત્યારે વાય બી ધન લેવાનું, અને એક્સ ઋણ લેવાનું ત્યારે વાય પણ ઋણ, કારણ કે બે ધન સંખ્યાનો ગુણાકાર ધન થાય અથવા તો બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થતો, ત્યારે એ રીતે આપણે લખવાના અને પ્રમાણેના બે આપણે વર્ગો લખવાના. ઓકે, સો જસ્ટ આ જોઈ લો, હું તમને સ્વાધ્યાય આને રિલેટેડ છે 5.4 એના એકાદ બે દાખલા હું તમને બતાવી દઉં છું. યસ, મેં એક દાખલો લખ્યો છે, 1 - i નું વર્ગમૂળ શોધો. યસ, એટલે અહીંયા સંકર સંખ્યા છે વર્ગમૂળ, ધારો કે એજ સ્ટ્રેટ ફોરવર્ડ મેટર, એ તો દ્વિઘાત સમીકરણમાં એક ચોક્કસ રીત છે, આમાં પણ એક ચોક્કસ રીત છે. ધારો કે 1 - i બરાબર x + iy, ઓકે, માટે બંને બાજુ વર્ક કરતા, એ બધું લખવાની જરૂર નથી, બંને બાજુ વર્ક કરવાનું છે. જેસ પહેલો દાખલો હતો એમાં જે મેં સિસ્ટમ બધી લખી હતી, બધા શબ્દો લખેલા, એ ડાયરેક્ટ તમે કરતા જશો તો એ વાંધો નથી. માટે 1 - i બરાબર x + iy આખાનો વર્ગ, અમે બંને બાજુ વર્ક કર્યો. ઓકે, ના આનો વર્ગ એ લખું છું x² જસ માઇનસ આ ડાયરેક્ટ લખો, કોઈ જ પ્રોબ્લેમ નથી, કારણ કે આઈ વાય આખાનો સ્ક્વેર બરાબર i² y² i² બરાબર -1 આપણને ખબર છે, પ્લસ આઈ 2xy ઇઝ ઇક્વલ્સ ટુ 1 - i. યસ, વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવતા, ડાબી બાજુ છે વાસ્તવિક ભાગ x² - y² જોડી બાજુ વાસ્તવિક ભાગ છે 1, એટલે માટે x² - y² અને x² - y² બરાબર 1 અને 2xy કાલ્પનિક ભાગ i આ -1. ઓકે, આ આપણે પરિણામ 1 કહીશું. એના પછી નેક્સ્ટ સ્ટેપમાં નિત્યસમ વાપરવાનું. ઓકે, નિત્યસમ જશે કે અહીંયા x² નિત્યસમ x² + y² આખાનો સ્ક્વેર બરાબર x² - y² આખાનો વર્ગ વત્તા 2xy આખાનો વર્ગ નો ઉપયોગ કરતા. ઓકે, અહીંયા આપણા પાસે x² - y² અને 2xy બંને મૂલ્યો મને આપેલા છે, માટે અહીંયા x² + y² આખાનો વર્ગ બરાબર x² - y² એટલે 1, અહીંયા 1² + 2xy એટલે આ થશે -1² માટે x² + y² આખાનો વર્ગ બરાબર 1 + 1 = 2. યસ, અહીંયા બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે અહીંયા x² + y² = વર્ગમૂળમાં 2, કારણ કે x² + y² = 0. યસ, પહેલા દાખલામાં મેં તમને જસ્ટ સમજ અપાય એના માટે મેં લખ્યું હતું, બાકી દરેક વખત તમે જસ્ટ કોન્સ માં, કારણ કે બે વર્ગોનો સરવાળો એ ધન જ હોય. ઓકે, યસ, એટલે આપણને આ બે મળી ગયા. યસ, હવે 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 માં આપણા પાસે છે x² - y² = 1. અહીંયા મને મળ્યું x² + y² = √2. યસ, બંનેનો સરવાળો કરીશ એટલે આ બાજુ આપણને આવશે 2x² = √2 + 1 માટે x² = √2 + 1 છેદમાં 2 માટે બંને બાજુ વર્ગમૂળ કાઢવાનું, અને અહીંયા x = વર્ગમૂળમાં +1 - વર્ગમૂળમાં આનું વર્ગમૂળ √2 + 1/2. ઓકે, આ તમે
બોક્સ બનાવીને લખી રાખો, બંનેનો યુઝ કરવાનો આવશે. ઓકે, ના એક્સ સ્ક્વેરનું મૂલ્ય સમીકરણ બે માં મૂકો. સમીકરણ એક માં બે માંથી કોઈ પણ એક વસ્તુ માં કરો. એક્સ સ્ક્વેરનું મૂલ્ય સમીકરણ એક માં મૂકતા એક્સ સ્ક્વેરનું મૂલ્ય શું છે? આપણા પાસે રૂટ ટુ પ્લસ વન બાય ટુ માઇનસ વાય સ્ક્વેર બરાબર વન. અમારે વાય શોધવાનું છે, વાય ને કરતા જમણી બાજુ રેજીસ તો વાય સ્ક્વેર બરાબર રૂટ ટુ પ્લસ વન બાય ટુ માઇનસ ટુ. વાય સ્ક્વેર બરાબર બે લસા રૂટ ટુ પ્લસ વન માઇનસ ટુ. વાય સ્ક્વેર બરાબર રૂટ ટુ વન માઇનસ ટુ માઇનસ વન બાય ટુ. યસ, હવે વાય નું મૂલ્ય વર્ગમૂળ લેવાનું. વાય ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં રૂટ ટુ માઇનસ વન છેદમાં ટુ. હવે અહીંયા એક્સ ના મૂલ્ય પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં રૂટ ટુ પ્લસ વન બાય ટુ અને વાય નું મૂલ્ય પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં રૂટ ટુ માઇનસ વન બાય ટુ. હવે આના પરથી એક્સ અને વાય નો મૂલ્ય ટુ એક્સ વાય લખીએ. એક્સ અને વાય નો ગુણાકાર કેવો છે? ધન છે કે ઋણ છે? તો એક્સ અને વાય નો ગુણાકાર ઋણ છે. એનો અર્થ બંને માંથી એક્સ અને વાય માંથી કોઈ એક ધન હોવું જોઈએ, એક ઋણ હોય તો જ આ વસ્તુ શક્ય બને. ઓકે, અને જો એક્સ નું મૂલ્ય ધન લઈએ ત્યારે વાય નું મૂલ્ય ઋણ લેવાનું, અને એક્સ નું મૂલ્ય ઋણ લઈએ ત્યારે વાય નું મૂલ્ય, તો જ આનો વર્ગમૂળ કહેવાશે. ઓકે, પરંતુ એક્સ વાય ઋણ હોવાથી એક્સ બરાબર ધન લઈએ એટલે કે વર્ગમૂળમાં રૂટ ટુ પ્લસ વન બાય ટુ, તો વાય બરાબર ત્યારે ઋણ લેવાનું માઇનસ વર્ગમૂળમાં રૂટ ટુ માઇનસ વન બાય ટુ. અને જો એક્સ બરાબર ઋણ લઈએ માઇનસ વર્ગમૂળમાં બે પ્લસ વન બાય ટુ, તો વાય ધન લેવાનું વર્ગમૂળમાં રૂટ ટુ માઇનસ વન બાય ટુ. છેલ્લે આપણે આ કિંમતો અહીંયા મૂકવાની, અહીંયા બે વર્ગમૂળો શક્ય બનશે. ઓકે, માટે અહીંયા વન માઇનસ આઈ નું વર્ગમૂળ એક્સ પ્લસ આઈ વાય એટલે કે અહીંયા એક્સ વર્ગમૂળમાં રૂટ ટુ પ્લસ વન બાય ટુ પ્લસ, સોરી ત્યારે વાય માઇનસ માઇનસ આઈ વર્ગમૂળમાં રૂટ ટુ માઇનસ ટુ, અથવા એક્સ મૂળ લઈએ તો માઇનસ વર્ગમૂળમાં રૂટ ટુ પ્લસ વન બાય ટુ, ત્યારે આ ધન લેવાનું. આઈ ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં રૂટ ટુ માઇનસ વન બાય ટુ. યસ, આ તમારો જવાબ થશે. ને આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. એક સ્ટ્રેટ જે પહેલા દાખલામાં મેથડ કરી એ જ વસ્તુ દ્વિઘાત સમીકરણોમાં બી જે પ્રમાણે કર્યું એ પ્રમાણે અહીંયા પણ આ જ વસ્તુઓ કરવાની છે. નવી કોઈ વસ્તુ નથી. યસ, જેનું વર્ગમૂળ શોધવાનું છે ને કોઈ સંકર સંખ્યા ધારીને બંને બાજુ વર્ગ કરીને કાલ્પનિક વાસ્તવિક ભાગ સરખાવાને એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ટુ એક્સ વાય આપણને મળી જાય. પછી નિત્યસમનો ઉપયોગ કરવાનો, નિત્યસમના ઉપયોગ પરથી આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર શોધવાનું, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પરથી એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના મૂલ્યો શોધવાના, એના પરથી એક્સ અને વાયના મૂલ્યો શોધવાના, પછી એક્સ વાયનો ગુણાકાર જે આપણને મળતો હોય ધન કે ઋણ એના પ્રમાણે આપણે એક્સ અને વાયના ચિહ્નો નક્કી કરવાના. ઓકે, બસ પછી તમારા છેલ્લે આ વર્ગમૂળ છે. અહીંયા જસ્ટ સંકર સંખ્યાના હંમેશા બે વર્ગમૂળ, જે રીતે વાસ્તવિક સંખ્યાઓના પણ બે વર્ગમૂળ હોય ને ચારનું વર્ગમૂળ થતી પ્લસ ઓર માઇનસ ટુ, એ રીતે અહીંયા બી સંકર સંખ્યા દરેક સંકર સંખ્યાના આપણને બે વર્ગમૂળો મળશે. અને આ રીતે આપણે કરતું જવાનું છે. ઓકે, યસ, ઝડપથી જોઈ લો. આમાં એક છેલ્લો દાખલો બતાવો ને આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચાર પણ પતી જશે. યસ, હવે છેલ્લો દાખલો લખ્યો છે માઇનસ આઈ નું વર્ગમૂળ શોધો. ઓકે, એ જ રીતે ધારો કે વર્ગમૂળમાં માઇનસ આઈ બરાબર એક્સ પ્લસ આઈ વાય
बने बाजू वर्क करता हारू वर्क कर सकता था से माइनस वाई इज इक्वल्स टू एक्स प्लस आई वाई आखा नो वर्ग सारू विस्तरण एटले थसे आ एक्स स्क्वेर माइनस वाई स्क्वेर प्लस आई टू एक्स वाई इज इक्वल्स टू माइनस आई या जमणी बाजू फक्त आई छे एटले के वास्तविक भाग शून्य छे यस वास्तविक अने काल्पनिक भाग सरखावता वास्तविक भाग छे डाबी बाजू छे एक्स स्क्वेर माइनस वाई स्क्वेर जमणी बाजू वास्तविक भाग छे ज नहीं तो शून्य एक्स स्क्वेर माइनस वाई स्क्वेर बराबर जीरो अने टू एक्स वाय बराबर माइनस वन ओके आ थशे परिणाम एक यस नित्यसम डायरेक्ट हवे आपणे वापरवानुं नित्यसम माटे पण अहीं नित्यसम एक्स स्क्वेर प्लस वाय स्क्वेर आखा नो वर्ग एक्स स्क्वेर माइनस वाय स्क्वेर आखा नो वर्ग वत्ता टू एक्स वाय बराबर आखा ना वर्ग नो उपयोग करता ओके माटे एक्स स्क्वेर प्लस वाय स्क्वेर आखा नो वर्ग बराबर एक्स स्क्वेर माइनस वाय स्क्वेर जीरो नो वर्ग प्लस टू एक्स वाय बराबर माइनस वन आखा नो वर्ग एटले के एक्स स्क्वेर प्लस वाय स्क्वेर आखा नो वर्ग बराबर जीरो प्लस वन माटे एक्स स्क्वेर प्लस वाय स्क्वेर आखा नो वर्ग बराबर वन बन्ने बाजू वर्गमूल काढता अहीं एक्स स्क्वेर प्लस वाय स्क्वेर इज इक्वल्स टू वन कारण के एक्स स्क्वेर प्लस वाय स्क्वेर बे वर्ग नो सरवाळो शून्य करता मोटो होय यस आ थशे आपणुं परिणाम बे परिणाम एक अने बे परथी આપણા પાસે છે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર ઝીરો ને અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન સરવાળો કરો વાય સ્ક્વેર કટ થઈ ગયા એટલે આ થશે ટુ એક્સ સ્ક્વેર બરાબર વન એક્સ સ્ક્વેર બરાબર વન બાય ટુ બંને બાજુ વર્ગમૂળ કાઢીશ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વન બાય રૂટ ટુ યસ નેક્સ્ટ એક્સ સ્ક્વેર નું મૂલ્ય બંને માંથી કોઈ એક સમીકરણમાં મૂકતા એક્સ સ્ક્વેર નું મૂલ્ય સમીકરણ એક માં મૂકતા યસ એક્સ સ્ક્વેર બરાબર આપણા પાસે છે વન બાય ટુ એટલે ક્યાં વન બાય ટુ માઇનસ વાય સ્ક્વેર બરાબર ઝીરો વાય સ્ક્વેર જમણી બાજુ લઈ જશે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ માટે વાય બરાબર પ્લસ ઓર માઇનસ વન બાય વર્ગમૂળ એક્સ નું મૂલ્ય પ્લસ ઓર માઇનસ વન બાય રૂટ ટુ અને વાય નું મૂલ્ય પ્લસ વન બાય રૂટ ટુ હવે અહીંયા એક્સ અને વાય નો ગુણાકાર કેવો છે ઋણ એટલે એક્સ અને બે સંખ્યાનો ગુણાકાર ઋણ ક્યારે થાય ત્યારે બે માંથી એક ધન હોય અને બીજી ઋણ હોય તો યસ એક્સ નું જો આપણે ધન મૂલ્ય લઈએ એટલે વન બાય રૂટ ટુ લઈએ તો વાય નું આપણે ઋણ મૂલ્ય એટલે માઇનસ વન બાય રૂટ ટુ લેવું પડે અને જો એક્સ નું મૂલ્ય આપણે માઇનસ વન બાય ટુ રૂટ ટુ લઈએ ત્યારે આપણે વાયનું મૂલ્ય ધન વન બાય રૂટ ટુ લઈએ ત્યારે આ વસ્તુ શક્ય બને ઓકે યસ પરંતુ એક્સ વાય ઋણ હોવાથી જો એક્સ બરાબર વન બાય રૂટ ટુ તો વાય બરાબર માઇનસ વન બાય રૂટ ટુ અને જો એક્સ બરાબર માઇનસ વન બાય રૂટ ટુ તો y બરાબર પ્લસ વન બાય રૂટ ટુ માટે માઇનસ i નું વર્ગમૂળ વન અપન રૂટ ટુ માઇનસ i વન અપન રૂટ ટુ અથવા માઇનસ વન બાય રૂટ ટુ પ્લસ i વન બાય રૂટ ટુ અને યસ આમાંથી વન બાય રૂટ ટુ સામાન્ય કાળી છે આપણે આવી રીતે વન બાય રૂટ ટુ કૌંસમાં વન માઇનસ આઈ અહીંયા વન બાય રૂટ ટુ માઇનસ વન પ્લસ આઈ એ રીતે પણ તમે લખી શકો છો ને એ રીતે પણ આપણે દાખલાઓ કરી શકીએ છીએ સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ મેથડ છે
કોઈ અઘરું વસ્તુ નથી. સો અહીંયા આપણે આજે દ્વિઘાત સમીકરણનો ઉકેલ અને સંકર સંખ્યાનો વર્ગમૂળ એ બે વસ્તુ જોઈ. આજે તમારે બે સ્વાધ્યાયનું હોમવર્ક ભેગું થશે. ઓકે, તો જસ્ટ હું આજનું હોમવર્ક લખી દઉં છું. આટલું તમારે હોમવર્ક કરવાનું છે. સ્વાધ્યાય 5.5 યસ, બધું સરળ છે, કઈ અઘરું નથી. યસ, સરે બતાવ્યું છે એના પ્રમાણેનું જ નવું કહીને. તને બધા નાના નાના દાખલા છે, કોઈ મોટા દાખલાઓ નથી. ઓકે, એકમાં તમારે દ્વિઘાત સમીકરણ છે 5.3, 5.4 આપણા પાસે આ સંકર સંખ્યાનો વર્ગમૂળ છે. આજે મેં પ્રોસિજર બતાવ્યો છે એના પ્રમાણે જ કરવાનું છે, કે બહુ મોટી વાત નથી. ઓકે, સો આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. પણ બધા જ ભણતા રહેજો, સારી રીતે નિયમિત બધા વાંચતા રહેજો. ઓકે, એટલું જ મારા તરફ.